ફ્રેન્ડ્સ, કેમ છો બધા? બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ હિરલગામી હીરોઝ ફેમિલી વ્લોગમાં. તો અત્યારે તમે બધા જોઈ શકો છો, તમને બધાને અંદાજ આવી જ ગયો હશે કે ભેળ બનવાની છે. તો અમે અહીં અત્યારે થોડી સખી બહેનો ભેગી થયું છે અને આવી રીતના સાંજનો રાતનો ભેળનો પ્રોગ્રામ કર્યો છે, નાઇટ આઉટ જેવું કહી શકાય. તો આવી રીતના મમરા, સેવ અને પૂરી લઈ લીધી છે અને ફૂલ મોજ મસ્તી કરતા કરતા એન્જોય કરીએ છીએ. તમે જોઈ શકો છો ચણા, તીખી બુંદી, ડુંગળી, ધાણા ભાજી, મસ્ત આંબલીની ખાટી મીઠી ચટણી, તીખી ચટણી, ચાટ મસાલો, ટમેટા, આ બાજુ બટેકા છાલ ઉતારીને કટકા થઈ રહ્યા છે. તો હવે બધી પૂરીઓને ભાંગી લઈશું. આ જે ફોડવાની મજા હોય છે પાણીપુરીની પૂરીઓ, તે બહુ જ મજા આવે છે. ભૂકો કરી રહ્યા છે રૂપાલબેન. તો સરસ સેવ, મમરા, પૂરી બધું સરસ મિક્સ કરી લીધું છે અને એકદમ પરફેક્ટ મિક્સ થઈ જાય પછી ઉમેરીશું તેની અંદર બટેકા. જોતા પૂરતા બટેકા ઉમેરીને હવે તેની અંદર ઉમેરીશું ટમેટા, તે પણ જોતા પૂરતા અત્યારે ઉમેરીશું. પછી વળી ટેસ્ટિંગ કરીને પાછા એડજસ્ટ કરીશું. તો ટમેટા ઉમેરી દીધા છે, ડુંગળી, પછી ઉમેરીશું ચણા, બાફેલા ચણા. કોના કોના ગ્રુપમાં આવી રીતના સરસ કીટી પાર્ટી થાય છે, બધા બહેનો ભેગા મળીને સાથે જમે છે, તે જરૂરથી કોમેન્ટ કરજો. પછી આપણે તીખી બુંદી ઉમેરીશું. તમે લોકો કંઈ બીજું ભેળમાં ઉમેરતા હો તો પણ કોમેન્ટ કરજો. મસ્ત ચટપટી તીખી ચટણી ઉમેરીશું. સાથે બીજી તીખી ચટણી આનાથી પણ વધારે છે તો તે ઉમેરીશું. પછી આપણે ખજૂર આંબલીની મસ્ત ગળી ખાટી એવી ચટણી ઉમેરીશું. કોથમીર ઉમેરી દેશું. અને સરસ હવે હલાવીને મિક્સ કરી લેવાનું છે અને પછી ચેક કરીશું શું હજી ઉમેરવું છે. તમે લોકો આની અંદર બીજું શું શું વસ્તુ ઉમેરો છો એ જરૂરથી કોમેન્ટ કરજો. હું મારી ઘરે જ્યારે બનાવું ત્યારે આની અંદર ચવાણ ઉમેરું, દાડમ ઉમેરું, ઝીણી, એકદમ નાયલોન સેવ આવે છે તે પણ ઉમેરું. તો બધાના ઘરે થોડું થોડું અલગ હોય છે, તો તમે પણ કહેજો કે શું શું ઉમેરો છો તે. તો થોડીક મિક્સ થઈ ગઈ છે અને હવે ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવશે. તો હવે બધાએ કીધું તે પ્રમાણે પાછા બટેકા ઉમેરીશું. હજી થોડીક વધારે તીખી કરવાની ડિમાન્ડ છે તો પાછી તીખી ચટણી ઉમેરી છે. ટેસ્ટિંગ ચાલુ જ છે હજી. સાથે ગળી ચટણી પણ ઉમેરવાની ડિમાન્ડ આવી તો તે પણ હવે ઉમેરી દેશું, કેમકે ભેળ આપણને ખાટી મીઠી તીખી એવી ચટપટી હોય તો જ મજા આવે. સાથે ચાટ મસાલો ઉમેરી દીધો છે અને હવે એકદમ સરસ મિક્સ કરીને હવે જમીશું. પછી જેને જેવી તીખી ગળી મીઠી જોતી હોય તે સૌ સૌની રીતે પ્લેટમાં લઈ લેશે. સંધ્યાબેન, હાય. મમતાબેન, હેલો. પ્રતિજીબેન,
જરૂરથી કોમેન્ટ કરજો. ચલો, કેવી લાગી વૈશાલીબેન ભેળ? હેતલબેન, કામિનીબેન, જો બધા પ્રેમ થી બનાવે તો થાય જ સારી. તો બધાએ મસ્ત બે બે પ્લેટ ભેળ ખાઈને હવે થોડીક જગ્યા રાખેલી છે, તો પૂરી પણ બચાવેલી હતી, સાથે બટેકા, ડુંગળી, ટમેટા, જે પણ બચ્ચું ચણા બધું બચેલું હતું તેની હવે સેવ પૂરી, મસાલા પૂરી બનાવી રહ્યા છે. તો સરસ પૂરીમાં બધો મસાલો ભરી દીધો છે અને બંને ચટણી હવે મિક્સ કરીને ચટણી પણ હવે ઉમેરી દેશું, એટલે જલ્દી થાય અને રહેવાય નહીં અમારા જેવાને. તો સરસ ફટાફટ ખાય, નહીં તો સોગી થઈ જાય પાણીપુરી પણ. બધો અંદર મસાલો આવી ગયો છે એટલે. તો બધાને ચાર ચાર ત્રણ ત્રણ પૂરીઓ આવશે તો એકદમ મજા પડી જાય એવી સરસ મસાલા પૂરી રેડી થઈ ગઈ છે. ચાટ મસાલો છટાઈ ગયો છે, સાથે સેવ ભભરાવાઈ ગઈ છે. તો મિત્રો, તમે જરૂરથી કોમેન્ટ કરજો કે તમે લોકો શું શું મેનુ રાખો છો. તમે જો કીટી પાર્ટી કે કંઈ પણ આવી રીતના મિત્રો બહેનો ભેગા થતા હોય, તો આવી રીતના કંઈ પ્લાન કરતા હોય, તો શું વસ્તુ તમે જમવાની ભેગી કરો છો તે જરૂરથી કોમેન્ટ કરજો. તો હવે સરસ રેડી થઈ ગઈ છે આપણી સેવ પૂરી, મસાલા પૂરી. તો એન્જોય કરીશું મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે, અમારું ગ્રુપ પસંદ આવ્યું હશે. અને હવે તમને લગભગ મારા જે ગ્રુપનો વિડીયો કરું તો આ ગ્રુપ જરૂરથી જોવા મળશે, કેમ કે વડોદરામાં મારું આ નવું ગ્રુપ છે. તો મિત્રો, આ વ્લોગમાં આટલું જ. હવે નવા વ્લોગ સાથે મળીશું, ત્યાં સુધી આવજો. થેન્ક યુ, બાય. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. Thank you.